એક જુલાઈના રોજ અમદાવાદમાં વિશાળ રથયાત્રા ઉત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે રાજ્યમાં એકસો બાવન રથયાત્રાઓ અને સાઠ જેટલી શોભાયાત્રાઓ યોજાશે આવી સ્થિતિમાં અધિકારીઓ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે કારમે લાગી છે આ વર્ષે ક્રાઇમ બ્રાન્ચને પણ બંદોબસ્તમાં ગોઠવવામાં આવી છે પોલીસ દ્વારા શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચાપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે નમસ્કાર ઓફ તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ઉત્સવ ભોગાઈતા આજે સવારે અમદાવાદના ટ્રાફિક પોલીસ વિભાગે રથયાત્રા માટે જે વિસ્તારો બંધ રાખ્યા છે તેનો નકશો જાહેર કર્યો છે વૈકલ્પિક રૂટની સાથે દરેક રૂટને બંધ કરવાનો સમય પણ આપ્યો છે જે નકશો તમને સ્ક્રીન પર જોવા મળશે સામાન્ય રીતે જૂના શહેરના ઘણા આંતરશે અને રસ્તાઓ બંધ રહેશે સામાન્ય જનતા માટે ખામાશા જમાલપુર આસ્ટોડિયા કાલુપુર સર્કલ દિલ્હી ચકલા પ્રેમ દરવાજા શાહપુર આરસી રથયાત્રા શોભાયાત્રા માટે બપોરે બે વાગ્યાથી ચોક્કસ સમય સુધી રસ્તાઓ બંધ રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી કિરીટ પરમારે જમાલપુરના જગન્નાથ મંદિરથી શરૂ થનારી અને સરસપુર મંદિરે સમાપ્ત થનારી રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને સ્ટેન્ડિંગ કમિટીના અન્ય સભ્યો અને પૂર્વ વિસ્તારના અધિકારીઓ પણ અહીં હાજર રહ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું આ બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી એટલે કે હર્ષ સંઘવી અને અમદાવાદના પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ પણ હાજર હતા આ વિડીયો અંતર્ગત આટલું જ આશા કરું છું તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે આવા જ વિડીયોઝ જોવા માટે વાઇફ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને બે આઇકન પર જરૂરથી પ્રેસ કરજો જેથી અમારી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે